એવી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઈડરના વડિયા વીર બિલેશ્વર ધામમાં બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનોખું આયોજન કરવામાં આવ્યું 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ આયોધ્યામાં થનારી રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વડ્યાવીર વિલેશ્વર ધામ મંદિર અને વડ્યાવીર ગામમાં 51000 દીવડા પ્રગટાવવાનું અનોખું આયોજન કરાયું છે. સાબરકાઠા જિલ્લાના આડર તાલુકાના વડ્યાવીર ગામ પાસે આવેલ વિલેશ્વર ધામના મહંત શાંતિગીરી મહારાજને શ્રી રામ જન્મભૂમિ આયોધ્યા ખાતેથી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જે સાબરકાઠા જિલ્લાવાસીઓ માટે ખૂબ જ ગૌરવ સમાન છે. બિલેશ્વર ધામ અને વડિયાવીર ગામમાં બાવીસ જાન્યુઆરીના રોજ સાંજે એકાવન હજાર દીવડા પ્રગટાવવાનું આયોજન કરાયું છે સમગ્ર ગામના ત્રણસો ઘરમાં એક ઘર દીઠ સો દીવડા લેખે ત્રીસ હજાર દીવડા અને એકવીસ હજાર દીવડા બિલેશ્વર ધામ મંદિરમાં પ્રગટાવવામાં આવશે અને હર્ષોલ્લાસ સાથે ફટાકડા ફોડી દિવાળી જેવો ભવ્ય તહેવાર મનાવવામાં આવશે ત્યારે આ પ્રસંગે ગામના તમામ યુવાનોને વડીલો આનંદ અને ઉલ્લાસ સાથે જોડાઈને દરેક ઘરે તેલ અને દીવડા પહોંચાડવાની જવાબદારી લીધેલ છે રિપોર્ટર હસન અલી ઈડર જય શ્રી રામ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલાલના પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં વડિયાના મહંતશ્રી મહારાજ મહારાજનું સ્પેશિયલ આમંત્રણ છે આ અગાઉ શિલાન્યાસ વખતે પણ એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ વખતે પણ એમને આમંત્રણ આપવામાં આવ્યું છે આ પ્રસંગે અમારા ગામ ગામના સર્વ ઉત્સાહી ભાઈઓ એકાવન હજાર દીપા દીપ પ્રગટાવી દે રામલાલા રામલાલાનું સ્વાગત કરવા છે તારીખ બાવીસમી ના દિવસે દિવસે ગામ રાત્રે ગામમાં ત્રીસ હજાર દીવા દરેક ઘર દીઠ સો સો દીવા કરવાના છે અને બાકીના વીસ પચ્ચીસ હજાર દીવા અમે મંદિરમાં કરવાના છીએ એમ કરીને એકાવન હજાર દીપ રામલાલાની નિમિત્તે મૂકવાના છીએ અને રાત્રે આરતી પણ કરવાની છે અમારા યુવાનો તરફથી આ બધો પ્રોગ્રામ વડીયાવીર ગામના અને મંદિરમાં બે જગ્યાએ રાખેલ છે વિલીશ્વરધામ વડીયાવીરમાં આગામી બાવીસ તારીખ રામલલાનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે એના એના નિમિત્તે એ એના માટે અમે સ્વાગત કરીએ છીએ કે રામલલા આ રહે હે તો ઉનકે લઈ એકાવન હજાર દીપ ઉત્સવ મનાવીને અમારે વડીયાવીર ગામ બિલેશ્વર ધામ ઝગમગી ઉઠશે એવું અમે નિશ્ચિંત કર્યું છે કે આખાપુરા ગામ એકાવન હજાર દીપ ઉત્સવ મનાવીને રામલલાનું સ્વાગત આગમન ના માટે સ્વાગત છે પાંચસો વર્ષના સંઘર્ષ પછી જે આજનો જે પ્રસંગ આવ્યો છે કે બાવીસ તારીખે અમારા ગામના યુવાનો બધા ઉત્સાહભેર રામલલા માટે પાંચ એકાવન હજાર દીપ પ્રગટાવીને એમનું સ્વાગત કરવાના છે ગામમાં ત્રણસો ઘર છે એની વસ્તી પ્રમાણે સોસો દીઠ ત્રીસ હજાર દીવા ગામમાં થશે અને પચીસ એકવીસ હજાર થી પચીસ હજાર દીવા મંદિર માં બહુ ઉલ્લાસ છે બહુ હર્ષશોક થી બધા ઉજવી રહ્યા છે જય શ્રી રામ જય શ્રી રામ બાવીસ તારીખે અયોધ્યામાં શ્રી રામલલ્લા નો બિરાજમાન થવાના છે એના માટે વડિયાવીર ગામમાં અમે ઘર દીઠ ત્રણસો દીવા ઘર દીઠ સો સો દીવા પ્રગટાવવા માટે દીવાની કોડિયા અમે ઘર ઘેર પહોંચાડવાના છીએ અને હોજના છ વાગે કુલ પચીસ હજાર દીવા અમારા વડિયાવીર ગામમાં કરવાના છીએ અને બાકીના છવ્વીસ હજાર એ બિલેશ્વર ધામ વડિયાવીર મંદિર માં કરવાના છે અને ત્યાર પછી મહાઆરતી નો રાખ્યો રાખે છે મંદિર બિલેશ્વર ધામમાં महाआरती तो प्रोग्राम है और आ प्रोग्राम पूरा थापछे हमें छोटा परवाना चाहिए प्रसाद प्रसाद ले इन परवाना चाहिए जय श्री राम मेरे गुरुजी उनको अयोध्या से आमंत्रण मिला है ये मेरे लिए और हम सब ग्रामजनों के लिए बहुत गर्व की बात है क्योंकि अयोध्या में पहुंचने के लिए हम देखे जाए तो हम कोई भी वस्तु निश्चित करते हैं कि मुझे यहां तक जाना है तो हम वहाँ तक नहीं पहुँच सकते हैं पर गुरु जी ने ये बात सिद्ध खुद को सिद्ध करके बताई है और इसमें गुरु जी का भी बहुत सारा जैसे कि ये अयोध्या मंदिर बनने के लिए बहुत सारे लोगों ने बलिदान दिया है ये 500 वर्ष का जो एक प्रकार का हम उसको युद्ध ही कह सकते हैं ये 500 वर्ष का युद्ध ये चला आया है और बावीस जनवरी को इसको ये युद्ध को हम युद्ध को समाप्त होके यहाँ पे रामलला की प्रतिष्ठा होने वाली है तो सब हम सब मिलके इसको मनाएंगे खूब मनाएंगे दिवाली जैसे इसको मनाएंगे सब लोग अपने घर में दीवा जलाओ प्रसादी बनाओ भोग भोग खिलाओ भगवान को और बस खूब जश्न के जैसे मना दो और गुरु जी को भी अयोध्या के लिए जाने के लिए बहुत सारी हमारी तरफ से शुभकामना है मुझी और मुझी हमारे हाँ माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी उनको भी बहुत बहुत ताँगी नमन ताँगी है शुभकामना है और उनके माता जी को भी बहुत बहुत नमन है कि उन्होंने ऐसा प्रधानमंत्री हमारे देश के लिए दिया है और हम हम भी ऐसा ही चाहेंगे कि यहाँ पे दुनिया में जितने भी माता है ऐसा वीर पुरुष पैदा करने के लिए वीर पुरुष पैदा करने के लिए अपनी अखंड ऐसी प्रार्थना होनी चाहिए कि मैं ऐसा वीर पुरुष पैदा करूं और हमारे भारत देश को જીતના ચહે ઉતના આગે બકુ જય શ્રી રામ